કહે કે શિક્ષણમાં વ્યાપારીકરણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જી હા, તેને જ લઈને વીટીવી વિશેષ કેમ્પેન ચલાવી રહ્યું છે અને શિક્ષણનો જે સાચો ચિત્ર છે તે લોકો સમક્ષ બતાવી રહ્યા છે. અને આજે આપણે વાત કરીશું બોટાદની સ્થિતિની. સમગ્ર રાજ્ય સહિત બોટાદ જિલ્લામાં પણ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપારીકરણની બૂમો ઉઠવા પામી છે. મસમોટી ફી વસૂલતી શાળાઓની પઠાણી ઉઘરાણીને લઈને મધ્યમ વર્ગના લોકો હોશિયાર વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં અભ્યાસ કરવાનું ટાળે છે. બોટાદમાં શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા કારોબારને લઈ વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે, ત્યારે સરકાર દ્વારા કાળા ગોરખધંધા સામે કોઈ એક્શન લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. બોટાદ જિલ્લામાં ઐતિહાસિક ખાનગી શાળાઓ આવેલી છે, જે ગુજરાતમાં અન્ય તાલુકાઓ કરતાં અહીંયા 200 જેવી ખાનગી શાળાઓ આવેલી છે. હાલ શિક્ષણના નામે ખૂબ વેપાર ચાલી રહ્યો છે, દીપતો ધંધો. બોટાદ પહેલા વેપારી ગામ તરીકે ઓળખાતું હતું, હાલ શિક્ષણનું હબ, શિક્ષણની ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીના નામે ઓળખાય. મારે જે અનુભવ થયો છે હું તમને વેદના કરું છું. મારે જે કે મારી છોકરી ભણે છે, એને 4500 રૂપિયાના ચોપડા થયા, યુનિફોર્મ ને ભણવાનો સ્કૂલ બસ ખર્ચ બધો થઈને 25000 રૂપિયા થાય છે દર વર્ષે. હવે આ તો મારી વાત છે, મારી સિવાયના ઘણા બધા વાલીઓ એવા છે કે પોતાના છોકરાને ભણાવવા માટે દર દાગીના કે વ્યાજવા પૈસા લઈને ભણાવે છે. કારણ કે એ લોકો ભણ્યા નથી, એને ખ્યાલ છે કે આપણા બાળકો ભણશે તો કાંઈક આગળ જીવનમાં કરી શકશે, એના માટે એ લોકો વ્યાજવા લઈને પૈસા છોકરાને લઈને ભણાવરાવે છે. સરકાર દ્વારા બાળકોના પ્રવેશને લઈ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો 2009 અનુસાર લાગુ કરવામાં આવ્યો છે. જોકે બોટાદમાં ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પાસેથી બેવડી ફી વસૂલે છે. ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા અહીં પઠાણી ઉઘરાણી તો કરવામાં આવે છે, પણ જો વાલીએ ફી ન ચૂકવી હોય તો વિદ્યાર્થીનું પરિણામ અટકાવી દેવામાં આવે છે. ત્યારે જાગૃત વાલીગણોએ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆતો પણ કરી છે, તેમ છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે, જેને કારણે વાલીગણોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. મારું નામ સોનગરા રાકેશ. મારી છોકરી આરે કળથિયામાં ભણે છે. આપણા સીએમ એમ કહે છે કે બેટી બચાવો આંદોલન ને બેટી પઢાવો આંદોલન. હવે આ સરકાર આપણી એમ કહે છે સીએમ, તો પછી અત્યારે શિક્ષણ અધિકારી અત્યારે કળથિયાના પ્રિન્સિપલની બધા બેવડી ફી વસૂલ કરે છે, તો આમાં કઈ રીતના અમારે બેટી બચાવી અને કઈ રીતના શિક્ષણ પાડવું પૂરું પાડવું. શિક્ષણનું વ્યાપારીકરણ. વિદ્યા ભારતી વિદ્યાલય ફી 10000 રૂપિયા, જ્ઞાન મંદિર વિદ્યાલય 19000 રૂપિયા, દક્ષિણામૂર્તિ વિદ્યાલય 10000 થી 1 લાખ સુધી, આદર્શ વિદ્યાલય 12000 થી 1.5 લાખ રૂપિયા સુધી, આર એ કળથિયા વિદ્યાલય 20000 થી 50000 સુધી, જ્ઞાન મંજૂરી વિદ્યાલય 30000 રૂપિયા થી 1.5 લાખ રૂપિયા. હાલ તો શિક્ષણના વ્યાપારીકરણની બૂમો ચારે કોર ઉઠવા પામી છે, ત્યારે સરકાર આ અહેવાલ પ્રકાશિત થયા બાદ કેટલું સફાળું જાગે છે તે જોવું રહ્યું. રાજુ બારૈયા, વીટીવી, બોટાદ.